हेलो एवरीवन, आपना यूट्यूब चैनल में हूँ आप सबनु स्वागत करूँ छू। आजे आपने आ वीडियो में दसमा धोरण पास कर्या पछी जे आईटीआई ना कोर्सो होय छे अने जे विद्यार्थीओ आईटीआई करवा इच्छता होय छे तेवा विद्यार्थीओने घणो कन्फ्यूजन होय छे के आईटीआई में घणा बधा ट्रेडमांथी कयो ट्रेड पसंद करवो। तो आजे आपणे घणा बधा ट्रेडमांनो एक ट्रेड एटले के फिटर विषे आ वीडियो में आपणे माहिती मेळवीशुं। वीडियो ने अंत सुधी जोजो जेथी तमारे फिटर ट्रेड विषे पूरेपूरी माहिती मळी शके। अने जो वीडियो पसंद आवे तो लाइक अने तमारा फ्रेंड सर्कल में शेर करवानुं न भूलशो। हवे आपणे फिटर ट्रेडना अंदर कया कया पॉइंट विषे चर्चा करीशुं तेने फटाफट जोई लीए। बराबर, सौ प्रथम डेफिनेशन्स, तेना माटेना एलिजिबिलिटी, कोर्स में शू शू भणवामां आवशे, एक्जामिनेशन मेथड, सर्टिफिकेट, बराबर तमारा जॉब माटेना शू शू स्कोप रहेशे, ते दरेक पॉइंट पर आपने आ वीडियोना अंदर चर्चा करीशुं। सौ प्रथम आपणे जोईशुं के फिटरनी डेफिनेशन शू छे। तो फिटर वालो टेक्निशियन ए एवो टेक्निशियन हशे के जेने एंजीनियरिंग पार्ट्स, बीजा दरेक मशीनरीना इक्विपमेंट्स अने मशीनरी ने इंस्टॉल करता, एसेम्बलिंग करता अने तेने रिपेर करता आवड़वू जोईए। आ फिटरनी डेफिनेशन छे के फिटर करेलो व्यक्ति ए एवो व्यक्ति हशे के जेने दरेक इक्विपमेंटना पार्ट्स बनावता, तेने इंस्टॉल करता अने तेने एसेम्बलिंग एटले के एकबीजा साथे जोड़ता आवड़वू जोईए। फिटर ए एंजीनियरिंग ट्रेड तरीके आईटीआईमां इंट्रोड्यूस एटले के गणवामां आवे छे। अने जे फिटर करेलो टेक्निशियन हशे तेने शू शीखवामां आवशे के तेने दरेक पार्ट्स, कोईपण इक्विपमेंट होय, इलेक्ट्रिकल होय या तो पछी हाइड्रोलिक होय, ए दरेक इक्विपमेंटना पार्ट्सने बनावता, तेने एसेम्बलिंग एटले के जोड़ता અને તેને રિપેર કરતા તમારે ફિટર ટ્રેડના અંદર 2 વર્ષના કોર્સમાં શીખવવામાં આવશે। તો તમારે ખ્યાલ આવી ગયો છે ફિટરના કોર્સ વિશે, બરાબર। હવે આગળ આપણે બીજા પોઈન્ટ્સ વિશે ચર્ચા કરીએ। હવે નેક્સ્ટ છે એલિજિબિલિટી। મિનિમમ 10 પાસ હોવું જોઈએ અને સાયન્સ અને મેથ્સ તમારા 10મા ધોરણમાં હોવા જોઈએ, તો જ તમે એલિજિબલ થશો। બીજું છે કોર્સ ડ્યુરેશન। કોર્સ ડ્યુરેશન તમારો 2 વર્ષનો રહેશે અને દર વર્ષે વર્ષે એવી 2 એક્ઝામ આપવી પડશે। તેના પછી આવશે ટ્રેનિંગ ટાઈમ। તમારો 6 ડેઈલી 6 અવરનો તમારો ટ્રેનિંગ પીરિયડ રહેશે, જેમાં 4 કલાક તમારા પ્રેક્ટિકલ, 2 કલાક થિયરી અને બાકીનો અધર એક્ટિવિટીઝ માટેનો રહેશે। જો તમે ગવર્મેન્ટ આઈટીઆઈમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારા પર્સન્ટેજ હાયર જોઈશે, કારણ કે સૌ પ્રથમ ગવર્મેન્ટ આઈટીઆઈમાં સીટો ફૂલ થતી હોય છે, કારણ કે તેની ફીસ પ્રાઇવેટ આઈટીઆઈ કરતાં ઘણી ઓછી હોય છે, માટે લોકો ગવર્મેન્ટ આઈટીઆઈ પ્રિફર કરે છે। અને પ્રાઇવેટ આઈટીઆઈમાં કોઈ પર્સન્ટેજ રિક્વાયર્ડ નથી, ફક્ત તમારો 10 પાસ હોવું જરૂરી છે। હવે આપણે એક્ઝામિનેશન મેથડ વિશે વાત કરીશું। એક્ઝામિનેશન મેથડમાં તમારે એવરી યરલી એક્ઝામ થતી હોય છે, પહેલાં જે સેમેસ્ટર સિસ્ટમ હતી તે 2018ની બેચથી બંધ કરી દેવામાં આવી છે, હવે એવરી યરલી એક્ઝામ લેવામાં આવે છે। એક સબ્જેક્ટ માટે તમે 5 ટ્રાયલ આપી શકો છો, 5થી વધારે ટ્રાયલ શક્ય નથી। જો 5થી વધારે ટ્રાયલ થશે તો તમારી આઈટીઆઈમાંથી તમારે ટર્મિનેટ કરી દેવામાં આવશે। બીજું, પ્રેક્ટિકલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે તમારે સબ્જેક્ટિવ એક્ઝામ એટલે કે રિટન ટેસ્ટ આપવાનો છે, જ્યારે બાકીના રહેલા સબ્જેક્ટમાં તમારે ઓનલાઈન અને ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ આપવાની હોય છે। જે ટોપિક છે તે છે કે તમારે આઈટીઆઈના અંદર કયા કયા વિષય તમારે શીખવવામાં આવશે। ફર્સ્ટ યરના અંદર વાત કરીએ તો તમારે સેફ્ટીના ઇક્વિપમેન્ટ વિશે જણાવવામાં આવશે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ કયા છે, ફિટરના હેન્ડ અને કટિંગ ટૂલ્સ, મેટલ વિશે, હીટ ટ્રીટમેન્ટ્સ, બેઝિક વેલ્ડિંગ, વેલ્ડિંગ કઈ રીતના કરવું, લેથ મશીન વિશે તમારે શીખવવામાં આવશે। જ્યારે સેકન્ડ યરના અંદર ગ્રાઇન્ડર શીખવવામાં આવશે, ડ્રીલ મશીન, વર્કશોપ મેન્ટેનન્સ, તમારે વર્કશોપને કઈ રીતના મેન્ટેનન્સ કરી શકાય, મશીન ડ્રોઈંગ અને તેના જોબ ડ્રોઈંગ તમારે વાંચવા અને ડ્રો કરતા કઈ રીતના આવડવું, લિમિટ અને ફિટ્સ, પાઇપ અને પાઇપ ફિટિંગના ટૂલ્સ અને બેરિંગ અને તેની ટાઈપ્સ વિશે જણાવવામાં આવશે। તો આ પ્રમાણે તમારે આટલા ટોપિકનું તમારે ફિટર ટ્રેડના અંદર શીખવવાનું છે અને તેને શીખ્યા પછી તેને તમારી લાઈફમાં તમારે તેને
उपयोग में लेवामां आवशे। हवे आपणे जोईशुं के सर्टिफाइड आईटीआई एमां एनसीवीटी अने एससीवीटी होय छे, बराबर। एनसीवीटी एटले नेशनलाइज सर्टिफाइड आईटीआई अने एससीवीटी एटले स्टेट वेरिफाइड आईटीआई। હું તમારે સલાહ આપીશ કે તમે એનસીવીટી એપ્રુવડ આઈટીઆઈમાં જ એડમિશન લેજો, જેથી તમારે આગળ જતાં કોઈ પણ જગ્યાએ જોબમાં પરેશાની થાય નહીં। ઘણી બધી કંપનીઓ, મોટાભાગની મલ્ટીનેશનલ કંપની અને ગલ્ફની કંપની, જે વિદેશની કંપનીઓમાં તમારે કમ્પલસરી એનસીવીટીનું સર્ટિફિકેટ જોઈશે, જ્યાં સ્ટેટ એપ્રુવડ આઈટીઆઈનું સર્ટિફિકેટ ગણાશે નહીં, તો તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તેના પછી આઈટીઆઈ કમ્પ્લીટ કર્યા પછી તમે જોબ પણ કરી શકો છો, ત્યારબાદ તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈને ડાયરેક્ટ સેકન્ડ ઇયરમાં તમે ભણી શકો છો। ફર્સ્ટ ઇયર તમારે ભણવામાં આવતું નથી, ડાયરેક્ટ સેકન્ડ ઇયરમાં એડમિશન મળે છે। અને જો તમે આઈટીઆઈ કમ્પ્લીટર હોય તો 12 ઇક્વિવેલન્ટનું સર્ટિફિકેટ લેવા માટે તમારે ફક્ત અને ફક્ત અંગ્રેજીની એક્ઝામ આપવાની રહેશે। ત્યારબાદ આપણે વાત કરીશું કે જોબ એપ્રન્ટિસ માટે જો તમે એપ્લાય કરવા માંગતા હોય તો એપ્રન્ટિસની ગવર્મેન્ટની પોર્ટલ પર તમે ડાયરેક્ટ એપ્લિકેશન કરી શકો છો, યા તો પછી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એપ્રન્ટિસ માટે બહાર રિક્વાયરમેન્ટ પડતી હોય છે, તમે ત્યાંથી પણ એપ્લાય કરી શકો છો, બરાબર। નીચે જે કંપની આપી છે તે લોકો ડાયરેક્ટલી તમારે રિક્રુટ કરે છે એપ્રન્ટિસ માટે, અને જો તમે ટ્રેનિંગ કરવા ઈચ્છતા હોય તો ઘણી બધી કંપની ડાયરેક્ટલી ટ્રેની તરીકે જોબ પર રાખે છે અને તેના પ્રોબેશન પીરિયડ પૂર્યા પછી પરમેનન્ટ પણ કરતી હોય છે। અને ઘણી બધી આઈટીઆઈના અંદર પ્લેસમેન્ટ સેલ હોય છે, જેના દ્વારા તે તમારે ડાયરેક્ટલી કેમ્પસ થ્રુ જે તે કંપનીના અંદર તમારા જોબ માટે મદદરૂપ થતી હોય છે, બરાબર। અમારી જે આઈટીઆઈ છે તે પણ પ્લેસમેન્ટ સેલ ચલાવે છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ વડોદરાના આજુબાજુની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ તે અમારા જોડે સંકળાયેલી છે અને તે કેમ્પસ દ્વારા અમારા સ્ટુડન્ટને જોબ પ્રોવાઈડ કરે છે। ત્યારબાદ આપણે વાત કરીશું કે ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ, જો તમે ગવર્મેન્ટ જોબ કરવા માંગતા હોય તો તમારે ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ બહાર પડ્યા પછી તેની વેબસાઇટ પર, જે તે વેબસાઇટ પર તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, ત્યારબાદ રિટર્ન ટેસ્ટ થાય છે અને ત્યારબાદ ગવર્મેન્ટ જોબ માટે તમે ફૂલફિલ થાઓ છો। અને પ્રાઇવેટ જો તમારે જોબ કરવા ઈચ્છતા હોય પ્રાઇવેટ કંપનીના અંદર, તો પ્રાઇવેટ કંપની જે તે રિક્વાયરમેન્ટ પેપર દ્વારા ન્યૂઝપેપરમાં યા તો પછી તમારા સોશિયલ નેટવર્ક દ્વારા તે તમારા સુધી પહોંચે છે અને તે ઇન્ટરવ્યૂ દ્વારા ડાયરેક્ટલી તમારે જોબ પ્રોવાઈડ કરે છે। નેક્સ્ટ ટોપિક છે કે જો તમારે પોતાનો સેલ્ફ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે શું શું કરી શકો છો, તો એના માટે સૌ પ્રથમ છે કે તમે પોતાના મશીનરી પાર્ટ્સ બનાવી શકો છો, જેમ કે કોઈ પણ મશીનરી છે, દાખલા તરીકે લઈ લઈએ કે લેથ મશીન, તો લેથ મશીનના જે અલગ અલગ પાર્ટ્સ હોય છે એમાંનો કોઈ પણ એક પાર્ટ્સ તમે તમારું મેન્યુફેક્ચરિંગ કરી શકો છો, તમારા કંપનીના, તમે જે કંપની ખોલવા માંગતા હોય કંપનીના નામથી, અને તે પાર્ટ્સને તમે બજારમાં વેચી શકો છો। બીજું જે છે જેમાં તમે રિપેર, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ મશીનરીનું કરી શકો છો, કેમ કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના અંદર ઘણી બધી મશીનરી હોય છે, તે મશીનરીનો તમે કોન્ટ્રાક્ટ લઈ શકો છો અને જે તે કંપનીમાં જઈ તે મશીનરીનું તમે રિપેરિંગ, ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ કરી શકો છો। બીજું જે છે તે છે સ્ટાર્ટ MSME શોપ, એટલે કે ગવર્મેન્ટ દ્વારા MSME શોપ માટેની ઘણી બધી સેવાઓ ચાલતી હોય છે, જેના અંતર્ગત તમે પોતાનો શોપ એટલે કે સ્પેર પાર્ટ્સનો સ્પોર્ટ્સ શોપ ઓપન કરી શકો, દુકાન ઓપન કરી શકો છો। બીજું જે છે જેમાં તમે સ્ટાર્ટ લેથ મશીન અને CNC મશીન વર્કશોપ, તમે પોતાનું લેથ મશીન અને CNC મશીન વર્કશોપ ઓપન કરી શકો છો અને ઇન્ડસ્ટ્રીઝના અંદર જે મોટી મોટી મશીનરી બનતી હોય તેના નાના નાના પાર્ટ્સ તમે કોઈપણ ઇન્ડસ્ટ્રી પાસેથી એઝ અ કોન્ટ્રાક્ટ લઈ તમે પોતાના લેથ મશીન પર અને CNC મશીન પર બનાવી શકો છો। આ પ્રમાણે તમે પોતાનો સેલ્ફ બિઝનેસ ઓપન કરી શકો। ફોરેન જોબની વાત કરીએ તો ફોરેન જોબ માટે તમારે મિનિમમ 2 વર્ષનો ઇન્ડિયન એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો જ તમે ગલ્ફના અંદર કે ફોરેનના અંદર, વિદેશના અંદર સારી કંપનીમાં જોબ મેળવી શકશો। એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવું કે જો તમે વિદેશ જવા ઈચ્છતા હોય તો સારામાં સારો પ્લેસમેન્ટ સેલ અને એજન્સીનો કોન્ટેક્ટ કરવો। આમ આપણે આ વિડીયોના અંદર ફિટર વિશેની માહિતી મેળવી, જે હું માનું છું કે તમારે સમજમાં આવી હશે અને તમે ફિટર ટ્રેડ શું છે તેની તમારે પૂરેપૂરી માહિતી મળી ગયેલ હશે।
तो हूँ तमारा थी आशा करूँ छू कि तमे वीडियो पसंद आयो हशे तो तेने तमे लाइक करी देजो अने तमारा जे दोस्त यार होय तेने शेर करजो अने जो कोई जगह अणसमज ऊभी थई होय तो तमे तेने कॉमेंट बॉक्सना नीचे कॉमेंट करीने जणावी शको छो अने पसंद आयो होय तो तेना माटे पण कॉमेंट करी शको छो। थैंक यू फॉर वॉचिंग अवर वीडियो।